करजन તાલુકાના પુરા ગામ પાસેથી વહી રહેલ નબદા નદીના જળસ્તર વધતા ગામમાં પાણી પ્રવેશતા ગામજનો હાલાકીમાં મુકાયા હતા। મધ્ય પ્રદેશમાં પડી રહેલા ભારે વરસાદના પગલે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી જતા નર્મદા નદીમાં 8 લાખ ક્યુસેક પાણી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે, જેના પગલે પુરા ગામની સીમ સહિત ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ગ્રામજનો હાલાકીમાં મુકાયા હતા। સોમવારના રોજ મીડિયા ટીમે ગામની મુલાકાત લેતા પુરા ગામ પાસેથી વહી રહેલી નદીમાં ભરપૂર પાણી નજરી પડ્યું હતું અને ગામના નીચાણવાળા વિસ્તારોમાં કમરસમાં પાણી જોવા મળ્યા હતા। કરજણ તાલુકાના મોટી કોરલ, લીલીપુરા, પરા જે નર્મદા કિનારે આવ્યા છે એમાં સરદાર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું તેના મોટાભાગના ગામો પ્રભાવિત થયા છે, જેના કારણે લાખોની એમાં પાકોને નુકસાન થયું છે અને આવું જ નુકસાન ગયા વર્ષે પણ થયું છે। આ વિસ્તારના ખેડૂતોને આવી કુદરતી આફતથી પારાવાર મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે। જ્યારે મારે પણ હું ભાજપ પ્રમુખ તરીકે અહીંયા મુલાકાતે આવ્યો હતો અને ગામજનોની લાગણી સમજી છે અને હું પણ સરકારમાં આ અંગે રજૂઆત કરનાર છું। મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેશ પરમારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી નર્મદા નદીમાં ચોમાસામાં જળસ્તર વધતા ગામની સીમ સહિત ગામમાં પાણી પ્રવેશતા લોકો પારાવાર હાલાકીમાં મુકાઈ જાય છે, તેમજ પાકને પણ પારાવાર નુકસાન થાય છે, તો સરકાર દ્વારા વળતર અપાય એવી માંગ કરી હતી। હાલ મધ્ય પ્રદેશમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે સરદાર સરોવર ડેમમાંથી 8 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદીમાં પૂર આવતા કરજણ તાલુકાના પુરા ગામના સીમોમાં તથા ગામમાં પાણી પ્રવેશી જતા લોકો પારાવાર હાલાકીમાં મુકાઈ જવા પામ્યા છે। આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે હાલ ગામની શું સ્થિતિ છે એ વિશે આપણી સાથે મિનેશ પરમાર એડવોકેટ જોડાઈ રહ્યા છે। આપનું નામ? મિનેશ પરમાર, એડવોકેટ। હાલ શું સ્થિતિ છે પુરા ગામની? હાલની અંદર પુરા ગામની સ્થિતિમાં જોવા જઈએ તો સમગ્ર ગામની ચારે તરફ પાણી પ્રવેશી ગયું છે। ગામના ખેડૂતોના તમામ પાક જે પાણીની અંદર પ્રવેશતા તમામ પાક નિષ્ફળ ગયા છે। હાલની અંદર ગામના પશુઓને બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનો સમય આવ્યો છે, ગામના લોકોને પણ ટૂંક સમયમાં સ્થળાંતર કરવા પડશે। ભવિષ્યની અંદર અને વર્ષોથી આ ગામની આ સમસ્યા છે, દર વર્ષે આ પાણી પ્રવેશી જાય છે, પારાવાર ખેડૂતોને દર વર્ષે ઘણું ખેતીની અંદર એવું ઘણું મોટું નુકસાન જાય છે કે વર્ષ દરમિયાન ખેડૂત ઊભા થઈ શકતા નથી એવી આ ગામની સમસ્યા છે। અને આ ગામ બિલકુલ નદી કિનારાનું ગામ છે અને હાલની અંદર ખૂબ જ વરસાદ, ઉપરવાસમાં ખૂબ જ વરસાદ પડવાના કારણે આ ગામની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે। ગામના લોકો પારાવાર મુશ્કેલીનો આ પાણીના કારણે સામનો કરી રહ્યા છે। ગામની પબ્લિક, મહિલાઓ, બાળકો તથા આગામી વડીલો પણ એક ચિંતિત છે અને ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ પણ અમારી સાથે છે, એ પણ ઘણા ચિંતિત છે આ પાણીના પ્રશ્નના કારણે। ગામના કેટલા વિસ્તારોમાં પાણી પ્રવેશી ગયા છે? ગામની અંદર, ગામની ભાગોળની અંદર, ગામના પ્રાથમિક શાળાની આસપાસ, ગામના એપ્રોચ રસ્તાની આસપાસ તથા હોજ ગામથી પુરા ગામ તરફ આવવાના રસ્તામાં પણ સમગ્ર જગ્યાએ પાણી પ્રવેશી ગયું છે। આંગણવાડીમાં પણ પાણી છે અને ગામની ચારે તરફ ગામના એન્ટર એપ્રોચ રસ્તાની અંદર પાણી આવી ગયું છે, પ્રવેશી ગયું છે। હાલ તંત્ર દ્વારા કોઈ મદદ મળી છે ખરી? હાલની અંદર તંત્ર દ્વારા દેખભાળ રાખવામાં આવી છે, તલાટી કમમંત્રી સીધાના ગામ પર હાજર છે તથા ઉપલા અધિકારી પણ આવેલા હતા, પરંતુ તંત્રે આશ્વાસન આપેલ છે કે કંઈક ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું તો અમે તમને મદદરૂપ થશું એમ। તો આપ જોઈ રહ્યા છો કે ગામની ચારે તરફ સીમોમાં લગભગ કમર કમર જેટલા પાણી ઘૂસી ગયા છે અને ખેતીને પણ પારાવાર નુકસાન થઈ રહ્યું હોવાનું ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું છે, તો તંત્ર દ્વારા ટાંકીને ખેડૂતોને કોઈ સહાય પૂરી પડાય એવી ખેડૂતો દ્વારા માંગ થઈ રહી છે। સહયોગી સુનિલ ઠાકોર સાથે યાકુબ પટેલ, જેડેસ ટીવી, ભરૂચ।